नमस्कार, हूं प्रवीण। मोरबी ब्रिज दुर्घटना के मोरबी होनारदमांथी शुं शीख्या, आजे आ चर्चा एटला माटे केम के एक वर्ष पूर्ण थयुं जे ऐतिहासिक ब्रिज नुं आपणे गौरव लई रह्या हता। ऐतिहासिक ब्रिज एवी गंभीर बेदरकारीना कारणे तूट्यो के 135 लोको, अनऑफिशियली घणा बधा आक्षेपो पण छे કે 135થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને આજે પણ તપાસ ચાલી રહી છે, ન્યાય માંગી રહ્યા છે। પણ આ હોનારત એવી હોનારત હતી કે એમના પરિવાર, જે પીડિત પરિવારો છે, તેમને જિંદગીભર નહીં ભૂલાય। પણ આ હોનારતમાંથી આપણે શીખ્યા શું? હું એ સમયે, આજના દિવસે, આજે દુર્ઘટના બની, બીજા દિવસે મોરબી હતો અને આ એક ટિકિટ છે झूलता पुल नी। आ बे टिकीट एज जग्याए थी मळी ज्यां दरबारगढ़नी सीढ़ी चढ़ीने तमे ब्रिज पर प्रवेशो छो। 70 रूपया मां मौत खरीदाई गयुं। पछी खबर पड़ी के एनओसी तो आपी ज नहोती, नगरपालिका सामे पगला लेवाया। पण आ बे व्यक्ति एक साथे गया, खबर नहीं हयात छे के नहीं, પણ આ એ પુરાવો છે, કદાચ એ પુરાવો જે પીડિત પરિવારો છે જિંદગી પર નહીં ભૂલે। 30 ઓક્ટોબર 2022, આ એટલા માટે દેખાડવી જરૂરી છે કેમ કે જે રીતે આ ટિકિટ ફાટેલી છે, સિસ્ટમ શું હજુ પણ સિસ્ટમના આંખે પાટા બંધાયેલા છે, બ્રિજ દુર્ઘટનાઓ શું અટકી છે। આ તો માત્ર એક દુર્ઘટના હતી જેને દેશને તમામને હલાવી નાખ્યા, રંગરોગાન પણ થયા, હોસ્પિટલમાં રાતોરાત બેડશીટ બદલાઈ ગઈ, નવા કુલર આવી ગયા, કલર કામ શરૂ થઈ ગયું, પેવર બ્લોક નખાઈ ગયા, કલર કામ અડધી રાત્રે શરૂ હતું, મોતનો મલાજો પણ ન જળવાયો, સ્મશાન ખૂટી પડ્યા, કોઈ પરિવારે મોભી ગુમાવ્યા તો કોઈ પરિવારમાં ઘરને તાળું મારવા વાળું પણ ન બચ્યું। 1-3 વર્ષની બાળકી હતી, તેમના અંતિમ સંસ્કાર કોઈ અજાણી વ્યક્તિએ કર્યા, કેમ કે તેમના માતા પિતા પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા। તેમના માતા પિતાના અંતિમ સંસ્કાર એક સ્મશાનમાં ચાલી રહ્યા હતા, બીજા એક નાના સ્મશાનમાં એ બાળકીના અંતિમ સંસ્કાર કોઈ પાડોશી કરી રહ્યું હતું। એક વર્ષ થયો આ ઘટનાને, પણ આ એક વર્ષમાં શીખ્યા શું? એક સવાલ છે, બ્રિજ દુર્ઘટનાઓ શું અટકી ગઈ? પાલનપુરમાં જ હમણાં દુર્ઘટના બની, ઘણા સવાલો ઉઠ્યા, બે લોકોએ જીવ ગુમાવ્યા અને હજુ પણ ઘણા લાંબા સમયથી કોંગ્રેસના 3 ધારાસભ્યો સવાલ કરી રહ્યા છે કે ભાઈ એસઆઈટીનો જે રિપોર્ટ છે એક તરફી છે, પણ 135 લોકોને શું ખરેખર ન્યાય મળ્યો? એક ગંભીર બેદરકારીના કારણે 135 પરિવાર ને એવી યાદ મળી છે જેના હૈયા જિંદગીભર કોતરાતા રહેશે। આજે એટલા માટે યાદ કરવું પડે છે કેમ કે બોધપાઠ શું લીધો આ પ્રકારની ઘટનાઓથી, કે સમય સાથે શું આ બધી જ વસ્તુઓ ભૂલાઈ જાય છે? વનથંભી મંજાર છે, ક્યાંક ગડર પડે, ક્યાંક બ્રિજ બેસી જાય, કોઈ દબાઈ જાય, કોઈનું મૃત્યુ થાય, 3-4 લાખની સહાય જાહેર થઈ જાય અને તંત્ર દોડતું થઈ જાય, જાગીએ છે ત્યારે જ ને। ચર્ચામાં 3 ખાસ મહેમાન આપણી સાથે છે, 2 સ્ટુડિયોમાં છે, વિનોદભાઈ પંડ્યા આપણી સાથે જોડાશે, આરટી એક્ટિવિસ્ટ છે, એડવોકેટ છે, સાથે જ ખીમજીભાઈ મકવાણા છે, એમના પરિવારના લોકોએ પણ જીવ ગુમાવ્યો છે, પીડિત પરિવારના સભ્ય છે, અને આવા તો બીજા ઘણા બધા પરિવારો છે જે આજે પણ આજનો દિવસ યાદ કરીને, કેમ કે મોરબી હોય કે અમદાવાદ હોય, તમામ જગ્યાએ શ્રદ્ધાંજલિ આપીએ અને એ કડવી યાદો જિંદગીભર નહીં ભૂસાય। વાસુદેવભાઈ પટેલ છે આપણી સાથે, વાસુદેવ આપનું પણ સ્વાગત છે। ખીમજીભાઈ, આપથી શરૂઆત એટલા માટે કરીએ કેમ કે એ દિવસે 2 દિવસ સુધી મોરબી આખું માતમમાં ફેરવાયું હતું, ચિતાઓ ઠંડી પડી ન હતી, તંત્રએ મોતનો પણ મલાજો ન ઝડપ્યો, એક વર્ષે હું એ જે જૂની ઘટનાઓ છે કે કડવી યાદો છે તાજી નથી કરાવવા માંગતા, પણ તમે પણ ન્યાય ઝંખી રહ્યા હશો, અને આ દુર્ઘટના બાદ આખરે તંત્રએ બોધપાઠ શું લીધો, આપણે શીખ્યા શું? એવું તો નથી કે દુર્ઘટનાઓ અટકી ગઈ, તમારા પ્રત્યે લાગણી, એ તમામ પરિવારો પ્રત્યે લાગણી, પણ ખરેખર શું આ પ્રકારની દુર્ઘટના ઘટે છે, એ પછી તમામ દોરતા થાય છે, એક વર્ષ પછી શું સ્થિતિ છે? મારી એક દીકરી હતી અને મારા સાળોની આવ્યા હતા અહીંયા ફરવા માટે અમદાવાદથી, અને તમામ મને ગયા છે, સમજ્યા, 135 જણા આમાં હમાઈ ગયા છે, અને ગંધારું પાણી એટલું હતું, ગંભીર ગંધારું હતું, પણ આમાં એવું થયું છે
પણ અમે હવે ન્યાય માટે આવું જંપી અને આજે કાર્યક્રમ એ હતો ગાંધી આશ્રમ પણ અમે ન્યાય માટે આવું જંપી હી અત્યારે અને જો પીડિતોને આવી મળી જાય ને ન્યાય એટલે અમે સરકાર માટે ન્યાય પૂરો માંગી હી સરકાર અમને પૂરો ન્યાય આપશે ના હાઈકોર્ટે પણ કડક આદેશ કર્યા છે અને પગલા પણ લેવાઈ રહ્યા છે એ તો સાહેબ પણ એ પછી એક વર્ષ પછી કેમ કે તમામ પરિવારો એક સાથે અલગ અલગ જગ્યાએ તમે રજૂઆતો પણ કરી કોર્ટ કેસ પણ થયો પણ આ પ્રકારની દુર્ઘટનામાંથી આપણે શીખ્યા શું કેમ કે તમે એ પરિવાર છો જે કદાચ બાકીના પરિવાર એ એ વસ્તુ જાણી નહીં શકે તમારી સાથે વીત્યું છે તમને વીતી છે એવું ગંધારું પાણી હતું ને સાહેબ કેનો કોઈ વિકલ્પ જ નથી અમારા છોકરાને જો ને કાળું બ્લડ જ નીકળ્યું હોય અમે જોવા ગયા હતા અમે આખી રાત નીંદર નથી આવી અને મગજમાં મારો કામ જ નહોતો કરતો ત્યારે મારા સાળો 4 વાગે નીકળ્યો હતો એ ઓલામાં દપાઈ ગયો હતો પ્લેટમાં એ આખી હતું ને મોટી પ્લેટ એમાં દબાઈ ગયો હતો એ 4 વાગે બોડી એની મળી હતી અમને પણ હવે આ સરકાર જે ન્યાય પૂરો અમને અપાવ્યો હતો સારું એના માટે વિનોદભાઈ બોધપાઠ શું લીધો આપણે મોરબી ઉનારથમાંથી કેમ કે પછી ઘણી બધી બ્રિજની દુર્ઘટનાઓ આવી આમ તો ઐતિહાસિક ધરોહર હતી પણ આ ઘટના એવી હતી કે તમામને હચમચાવી નાખ્યા ખરેખર આ પ્રકારની દુર્ઘટના ઘણી વખત છે ને આઈ ઓપનર પણ હોય છે આંખો ખોલનાર પણ હોય છે એ પરિવાર માટે તો આખી જિંદગીભરનું એવી એવી કડવી યાદો થઈ ગઈ કે જે ભૂલાશે નહીં પણ ખરેખર છતાં પણ આપણે એટલા ગંભીર થયા છે અથવા તમામ પ્રક્રિયાઓમાં જે ઘટનાઓ ઘટી રહી છે પાલનપુરને હજી 8 વાર્યું પણ નથી થયું એક 8 વાર્યું થયું છે જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા બોધપાઠ આપણે લઈએ છે કે જે સ્થિતિ હતી એને પ્રવીણભાઈ આમાં મોરબીની જે ઘટનામાં જે લોકો ભોગ બન્યા છે એમના આત્માને શાંતિ મળે તો પહેલા અને આવી ઘટનાઓ અવારનવાર બનતી જાય છે આજે કોઈ એકવાર કોઈ એક વસ્તુ બને તો અકસ્માત કહેવાય પણ એ વારંવાર બને તો એ તંત્રની નિષ્ફળતા કહેવાય આવી જ ઘટના સુરતમાં બનેલી સુરતમાં અનેક વિદ્યાર્થીઓ જીવતા સળગી ગયેલા અને નીચે પડેલા તક્ષશિલામાં આ બનેલું એ પછી આવા 14 પુલ તૂટ્યા વ્યાજખોરીના કારણે લોકો આત્મહત્યા કરે અનેક જુદા જુદા ફ્રોડ ગુજરાતમાંથી બહાર આવતા જાય છે આજે જો 28 વર્ષનું શાસન હોય તો એક જ શાસન હા શાસન બદલાતું રહેતું હોય તો એમ લાગે કે ભાઈ આગળના શાસનની કંઈક ભૂલો હતી એનો બીજું શાસનમાં તકલીફ પડે છે ત્રીજા શાસનમાં તકલીફ પડે છે પણ આજે સતત 4-5 ટર્મથી જો એક જ શાસન હોય અને આ એકની એક રિપીટ ભૂલો થતી હોય જેમ કે 10 થી 12 વાર અલગ અલગ પેપર ફૂટ્યા અલગ અલગ 14 બ્રિજ તૂટ્યા કોઈ એક બ્રિજ આ બોન્ડ બી તો નથી તૂટ્યો એ પછી જુદા જુદા 14 બ્રિજ તૂટ્યા તો આવી ઘટનાઓ જ્યારે વારંવાર થાય છે ત્યારે જે લોકોના ઘરના એના આત્મીયજનને ગુમાવે છે એના માટે આ વેદના નાની નથી હોતી સત્તા માટે તો આ ઘટના આવી મોરબીની એના પછી બીજી આવી એટલે આગળની ભૂલાઈ જવાય છે પણ જે તે લોકો પોતાના જીવ ગુમાવે છે તો એ પ્રકારની જે ઘટનાઓ બનતી રહે છે કે જેમાં લોકોના જીવ જાય છે અને એમાં પણ જો યોગ્ય રીતે કામ ના થાય અને શીખવાની જે આપણે વાત કરી કે એક ઘટના બન્યા પછી જેમ કે હમણાં જ બ્રિજની વાત આવી તો પાલનપુરનો બ્રિજ હતો કે હાટકેશ્વરનો બ્રિજ હતો જે બ્રિજ તૂટ્યા એના જ લોકોને પાછા ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે હમણાં જ એક નેતાનો વિડીયો પણ જાહેર થયો હતો કે ભાઈ મારા જમાઈએ આ કામ કર્યું છે એટલે એમાં કોઈ આગળ ના વધે તો મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે એમાં અનિતિ થાય અને અનિતિના કારણે આજે લોકોએ જીવ ગુમાવવો પડે એ પ્રકારના કામ થઈ રહ્યા છે દુઃખદ છે આજે મેટ્રો રેલ કદાચ ગુજરાતનો એક પણ નાગરિક મારી વાત સાથે સંમત નહીં હોય કે બ્રિજ પર જતો હોય તો એના મનમાં ડર હોય કે આ બ્રિજ તૂટશે તો એ મેટ્રો રેલમાં જતો હોય તો એને ડર હોય કે આ મેટ્રો રેલ તૂટી નીચે જતી રહેશે તો એ પ્રકારનું એક ઇવન પેપર આપવા બેઠેલો વિદ્યાર્થી હોય તો એને પણ ડર છે કે હું પેપર આપું છું પણ મારી મહેનતનું ફળ મને મળશે કે નહીં એવી રીતે જે માણસ ભણે છે અથવા ભણીને નોકરી માટે આવે છે તો એને પણ એમ છે કે આજે હું જેના માટે ભણું છું નોકરી મારી ટકશે કે જ્ઞાન સહાયકની જેમ કોન્ટ્રાક્ટ બેઝવાળી નોકરી બનશે તો જે તે લોકો ગુજરાતના છે એની ખુશી આમાં નથી સત્તા ચાલે છે સત્તા ચાલતી રહેશે સત્તાનું એક મુખ્ય મને એ લાગ્યું છે કે સત્તાએ તો ખરેખર જે ફરિયાદીઓ હોય એને મદદ કરવાની હોય કે જેનાથી સત્તામાં સુધારો થાય આજે સત્તાની અનીતિ બહાર આવે તો એ ફરી અનીતિ ના થાય એ માટે સત્તાએ અનીતિ
પશ્ચિમ બંગાળમાં પણ સાંભળ્યું અને બાકી બધી જગ્યાએ પણ સાંભળ્યું. એક્ટ ઓફ ગોડ એ તો વસ્તુ અલગ છે, જ્યાં આપણા હાથમાં કંઈ નથી. પણ તમે જે એક્ટ ઓફ ફ્રોડ વાળી વાત કરી રહ્યા છો કે આ પ્રકારની જે ગંભીર બેદરકારી મોરબી ઝુલતા બ્રિજના કેસમાં થઈ, એવી જ ગંભીર બેદરકારી એક્ટ ઓફ ફ્રોડના કેસમાં કરપ્શનના કારણે ઘણા બધા બાંધકામોમાં થાય છે. પણ આ રૂટીન થઈ ગયું છે. શું તંત્ર મીંડું થઈ ગયું છે? ના, એકદમ તમારી વાત સાચી છે કે તંત્ર મીંડું એટલા માટે કે જે એના આરોપીઓ છે એને મદદ મળી રહી છે. આરોપીને મદદ મળે તો બાકીનાની ગુનો કરવાની વૃત્તિ વધે. હકીકતમાં તમે દરેક જગ્યાએ જુઓ તો જે આરોપીઓ વિરુદ્ધ ચોક્કસ કામ કરવું જોઈએ અથવા એના માટે પરફેક્ટલી સંશોધન થઈ અને એ લોકો જેલ ભેગા થાય તો ફરીવાર એ ગુનો કરવાની કોઈ હિંમત ના કરે. પણ અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ તો જેટલા ગુનેગાર જાહેર થયા છે એમાંથી એ લોકો આરામથી બહાર ફરે છે, એમને બચાવવામાં આવે છે. તો એમના માટે જે કાનૂની ફિટ એમને જેલમાં બંધ કરવા જોઈએ એ પ્રકારની તપાસ, એ પ્રકારની લીગાલિટી, એ પ્રકારનો કાયદો કામ કરે તો આ ઘટનાઓ થતી બંધ થાય. આજે બ્રિજ કે પુલની જોઈએ તેમાં જે કટકીની વાત બધા જગ જાહેર છે, ઇવન દરેક કોન્ટ્રાક્ટર જાણે છે કે અમે 40-45% કેશ આપીએ ત્યારે અમને કોન્ટ્રાક્ટ મળે છે. તો હવે જ્યારે એમાં મટીરિયલ જ નથી વપરાતું તો એ સ્વાભાવિક એ બ્રિજ નબળો પડવાનો છે. તો એક તો પહેલી એ અનીતિ બંધ કરવી જોઈએ, અનીતિ કરનાર છે એની વિરુદ્ધમાં ગુનાઓ નોંધાવા જોઈએ, એ લોકો જેલમાં જોવા જોઈએ તો ગુજરાતમાં એનો ડર ઉભો થાય અને બીજા લોકો ખોટું કરતા બંધ થાય. તો જે લોકો આરોપીઓ છે એની પર મજબૂત એક્શન નથી લેવાતા એના કારણે આ પ્રકારની ઘટનાઓ વધતી જાય. શું આ જ પ્રકારની વાસુદેવભાઈ પટેલ સિસ્ટમ બની ગઈ છે? કે એવું નથી હું કહેતો, કોઈ ફરક જ નથી પડી રહ્યો, પણ આ ઘટનાઓ વારંવાર રિપીટ થઈ રહી છે. એક વર્ષે જ્યારે મોરબી ઓનારતને યાદ કરીએ છીએ એ બાદ પણ ઘણી બધી દુર્ઘટનાઓ ઘટી ગઈ. અઠવાડિયા 15-20 દિવસ સુધી ચર્ચા થાય ત્યારે મીડિયા માધ્યમોમાં રહે તેની અસર રહે, બાદમાં અસરવિહીન થઈ જાય છે. અસરવિહીન એટલે કે લાગણી પણ લકવો મારી જાય, આ રૂટીન થઈ ગયું છે. જાણે જીવની કોઈ કિંમત જ નથી રહી. રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ લીવ, જીવવાનો અધિકાર, અને આવી કોઈ ગંભીર બેદરકારીના કારણે કોઈ જીવ ગુમાવે, કોઈ પરિવાર મોભી ગુમાવે, કોઈ પરિવાર પૂરો સાફ થઈ જાય. તથ્ય પટેલનો કેસ પણ યાદ છે, એ પણ પ્રક્રિયામાં છે. કેસ ઉપર સવાલ નથી ઉઠાવી રહ્યા, પણ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ સાથે સંકળાયેલા જે લોકો હોય છે. અને ઉદાહરણ કેવું આપી રહ્યા છીએ આપણે? શું કંઈ બદલ્યું છે ખરા એક વર્ષમાં? 30 ઓક્ટોબર 2022 થી આપણે 30 ઓક્ટોબર 2023 ના દિવસે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે એમાં બીજા 5 પુલ તૂટ્યા છે, બીજી દુર્ઘટનાઓ ઘણી ઘટી છે. મૂળભૂત રીતે આ બધું જે થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચારને કારણે થઈ રહ્યું છે. અને ભ્રષ્ટાચાર જે છે એ ક્યાંથી આવે છે? આપણે ત્યાં કહેવાય છે ને કે પાવર કરપ્ટ એબ્સોલ્યુટ, પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી. આપણે ત્યાં જે મતદાતાઓને જે પાવર હતો કાનૂન બનાવવાનો અને મંત્રીમંડળની રચના કરવાનો, એ મતદાન જે દિવસે કરે છે એ દિવસે ધારાસભ્યને સંસદ સભ્યને પહોંચી જાય છે. જો ધારાસભ્યને સંસદ સભ્યો કાનૂન બનાવવાનું અને મંત્રીમંડળ રચવાનું કામ કર્યું હોત તો વાંધો નહોતો, પણ એમણે જે મંત્રીમંડળ રચવાની જે વાત થઈ એ બંધારણમાં એમણે જ મંત્રી બનવાનું ઠરાવી દીધું. અને એથી વધારે એની ઉપર જે તકલીફ થઈ એ થઈ કે એમને ખરેખર કોઈ પણ તંત્ર હોય ને એની પાસે પાવર ના હોય, એની પાસે ડ્યુટીઝ હોય, ફરજ હોય, અને એને ફરજ નિભાવવાની હોય છે. એની જગ્યાએ આ જે મંત્રીમંડળ બન્યું એ મંત્રીમંડળને ડિલે, ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરી એટલે મોડું કરવાના, ભેદભાવ કરવાના અને મન ફાવે એમ કરવાના, એને પાવર છે. આ પાવરથી ચાલી રહ્યું છે જે તંત્ર, જે સરકાર પાવરથી ચાલે. અહીંયા ભ્રષ્ટાચાર થાય જ થાય અને થાય, આ સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતને આધારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારની માત્રા દિવસે ને દિવસે વધતી જાય છે. 13 પુલ પુલ તૂટ્યા છે, તેવી પેપર ફૂટ્યા છે, ને તમે જુઓ જે પ્રમાણે વધતું જાય છે ને આ વધતું જ જવાનું છે. એક વર્ષમાં આપણે કશું નથી શીખી, શીખવાનો આમાં જરૂર જ નથી. મૂળભૂત રીતે જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે વ્યવસ્થાઓમાં એકાઉન્ટેબિલિટી નથી, જવાબદેહિતા નથી, પાવર છે એની પાસે. ત્યારે જવાબદેહિતા ના હોય ત્યારે એ ભ્રષ્ટાચાર કરે ને તમે રોકી ના. તો જયસુખભાઈની ભૂલ હતી, ભૂલ શું હતી? એને ભ્રષ્ટાચાર કરવામાં ભૂલ કરી છે. એને જે નિયમો સામે રાખીને, સામે એને તાક ઉપર રાખીને જો કર્યું હોત તો 135 લોકો મરી ગયા છે. કારણે જશુભાઈ જેલમાં નથી. એ જેલમાં એટમ એટલે છે કે જે મેન્યુઅલ પ્રમાણે જે એને વર્તવું જોઈએ પ્રમાણે ન વર્તા,
એટલે જેલમાં છે. એટલે મૂળભૂત રીતે આ સિસ્ટમમાં કાયદેસર ભ્રષ્ટાચાર કરવાની છૂટ છે. અને એનું ઉદાહરણ ઘણી વખત આપતો હોઉં છું. મારી પોતાની ઓફિસમાં અમે 38 રૂપિયા એસકે વેચન અને 76 રૂપિયા બીજી બાજુની સાઈટ ઉપર કરાવેલું છે. ડબલ ભાવથી બધું ચૂકવાય તો પણ કાયદેસર કહેવાય. કાયદેસર જે ભ્રષ્ટાચાર થાય છે એમાં કશું થતું નથી. મૂળભૂત રીતે જ્યાં ભ્રષ્ટાચાર કરવામાં ભૂલ થાય છે ચોરી કરે એટલે સ્વાભાવિક છે કે ચોરી કરે એટલે જે ગુણવત્તા છે ન જળવાય એટલે તૂટી પડે એટલે જે આવ્યો એનો ભોગ લેવાય જાય. એટલે મૂળભૂત રીતે જો આપણે આ દિશામાંથી બહાર નીકળવું હોય તો પાવર ઉપર જનતાએ મતદાતાએ કંટ્રોલ કરવાની જરૂર છે. એ એના હાથમાં પણ લઈ શકે છે. સીધી મંત્રીમંડળની ચૂંટણીઓ પણ થઈ શકે છે. શા માટે ધારાસભ્ય સંસદ સભ્ય બનાવવાની જરૂર છે અને પાવર આપવાની જરૂર છે? સીધી ચૂંટણીઓ કરો, મતદાનથી સરકાર બનાવો અને એ સરકારને કાયદો બનાવવો હોય તો લઈને આવશે, મત આપીને પાસ કરીશું. તો સ્વાભાવિક રીતે જે પાવર લોકો જે મતદાનથી એનો જતો રહે છે ત્યાં પાપનું મૂળ છે. ત્યાંથી જ પુલ તૂટે છે, ત્યાંથી જ પેપર ફૂટે છે. એટલે જ્યાં સુધી પાવર તમે હેન્ડેડ ઓવર ધારાસભ્ય સંસદ સભ્યને કરી રહ્યા છો ત્યાં સુધી, અને મંત્રીમંડળમાં મારા બેટા જાતે બેસી ગયા સાહેબ તમે સમજો, અને પાછો ડિસ્ક્રિપ્શન એને પાવર લઈ લીધો, પાવરથી શાસન કરવા બેસી ગયા છે. ભ્રષ્ટાચાર ના કરે તો બીજું શું કરે? એટલે એ જ આપણા નસીબમાં લખાયેલું. ઓકે ખીમજીભાઈ, જે વાત કરી કદાચ ભ્રષ્ટાચારના કારણે અથવા તો એવી ગંભીર બેદરકારીના કારણે કોઈ પરિવારનો સભ્ય ગુમાવે કે આખો પરિવાર ખતમ થઈ જાય, હવે એ લાગણી તો તમારાથી વિશેષ કોઈ નહીં સમજાવી શકે. પણ ખરેખર આ દુર્ઘટના બાદ કંઈ બદલ્યું છે ખરા? એક સામાન્ય વ્યક્તિ તરીકે, પીડિત પરિવાર તરીકે મોરબી દુર્ઘટનાની, કે રોજબરોજ જે બાકી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે અને જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જાણે નિસહાય હોય છે. આમ કહેવાય કે મતદાર રાજા હોય લોકશાહીમાં, એ સરકાર અને સત્તા બનાવે. મારે તો ન્યાય આમાં જોઈએ, અમારે બીજું તો સરકાર ગમી હોય, સમજ્યા? સરકાર માટે ભરોસો ને એ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. હા, એ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. અમારે ઝુલતાપુરમાં તો ઘણા ગંભીર માણ હતા. મારા છોકરાને અહીંયા લાગી ગયું હતું, નાનો હતો 19 વર્ષનો, એને લાગી ગયું હોય. પણ શાળાની છોકરી હતી એક, એ બચી ગઈ તાર ચાલી રહ્યો હતો. એટલે અમને પૂરતો ન્યાય મળે એવું અમે જંપી. વિનોદભાઈ, કદાચ લાગણી આપણે સૌ સમજી શકીએ છીએ, ખીમજીભાઈ જે વાત કરે છે, પણ વાત એ જ થઈ ને કે તમે મતદાર કે નાગરિક છો લોકશાહીમાં, તમે મત આપ્યો ત્યાંથી તમારો રોલ પૂરો. આમ તમે કહેવાઓ છો રાજા, પણ સામાન્ય માણસ સાથે કોઈ ઘટના ઘટે, આ કાયદો વ્યવસ્થા બધું જ છે આપણી પાસે, પણ ઘટનાઓ નથી અટકતી કે જ્યાં જવાબદેહી નક્કી કરવાની હોય અથવા તો એવું ઉદાહરણ સેટ કરવાનું હોય કે આ પ્રકારની ઘટનાઓમાં માનવીય ભૂલ નહીં, જે એક્ટ ઓફ ફ્રોડ વાળો કિસ્સો છે, જે ઘણા બધા કિસ્સામાં આપણે ઉલ્લેખ કરીએ છીએ. 2 મિનિટનો સમય છે. જેમ વાસુદેવી બહુ સરસ વાત કરી, તો ખરેખર તો એ લોકોના હાથમાં એટલો બધો ઓવર પાવર છે, કારણ કે પબ્લિક પોતાનો પાવર ભૂલી ગઈ છે. વાસુદેવભાઈએ કહ્યું કે મત આપનાર જો લોકો પોતાનો પાવર પોતાની પાસે રાખે, પણ એ પ્રકારની એક આખી હાલત કરી છે કે જેના કારણે પબ્લિક પોતાનો પાવર ભૂલી ગઈ છે. બીજું, સત્તામાં જુદી જુદી જે એજન્સીઓ છે, ન્યાયિક એજન્સીઓ હોય, ઇવન વહીવટી એજન્સીઓ હોય, તો એમાં એ પ્રકારના માણસો ગોઠવ્યા છે કે પોતે કરપ્ટ છે, પોતે અપ્રમાણિક છે. આજે જે અફસર પોતે અપ્રમાણિક છે તો એ નીચે પ્રમાણિકતા જવા જ નથી દેવાનો. તો એવા મહત્વના પદો જે છે એમાં પહેલા એવું જોવામાં આવતું કે જે પ્રમાણિકમાં પ્રમાણિક ઓફિસર હોય એને એ જગ્યાએ નીમવામાં આવતો હતો. એની જગ્યાએ અત્યારે સત્તાનું કામ કરે અને સત્તાના પોલ ઢાંકી દે એ પ્રકારની એજન્સીઓ મૂકવામાં આવે છે. હમણાં જ હું માહિતી આયોગમાં ગયો હતો, ત્યાંના કમિશનરોના કામ જોયા તો મને સખત અફસોસ થયો કે એક ઓફિસમાં હું વર્ષો પહેલા આવતો હતો, જેમાં IAS માહિતી આયોગ કમિશનરો હતા, જે IAS પ્રમાણિક હોય એમાં આયોગ કમિશનર તરીકે નિમાતો હતો. એની જગ્યાએ અત્યારે જે સરકારમાં બેઠેલા એમના PA PS હોય એને બેસાડવામાં આવે. હવે એ વખતે સરકારના પોલ એમને છુપાવ્યા હોય તો અત્યારે ત્યાં બેસીને છુપાવે છે અને આખા ગુજરાતનું એ માહિતી છુપાવે છે. તો આ પ્રકારની જે અનીતિ બહાર આવતી હોય એના જે સેન્ટરો હોય
એની પર જે પ્રોપર એજન્સીઓ કામ કરવી જોઈએ, ચોક્કસ ઓફિસરો પ્રમાણિક કામ કરવા જોઈએ, એ પ્રકારની આખી સિસ્ટમ તોડી છે. એના કારણે જનતાને અન્યાય થઈ રહ્યો છે, એના કારણે આ ઘટનાઓ બની રહી છે અને દેશને નુકસાનો થઈ રહ્યા છે. ઓકે, અને આ નુકસાન અને આ ક્ષતિની ભરપાઈ કદાચ ક્યારે તમામ પરિવારો માટે નહીં થઈ શકે, માત્ર એ પછી રંગરોગાનથી લઈને બધું જે તંત્રએ કર્યું સારું દેખાડવા માટે, એ પણ અતિશયોક્તિ ન હતી. એ પણ એ સ્થિતિ હતી કે તમે આ ઘટનાને પણ ઇવેન્ટ બનાવવા માટે કેટલા તળપા પડશો. એક વર્ષ થયું આ ઘટનાને, પ્રજા પર છોડીએ છીએ, એક વર્ષમાં શું બદલાયું અથવા તો આ ગોઝારી દુર્ઘટનામાંથી શું શીખ્યા, શું આવી ઘટનાઓ અટકી ગઈ, અથવા તો કરપ્શનના કારણે અથવા તો એક્ટ ઓફ ફ્રોડના કારણે જે ટેગ લાગે છે, જે આક્ષેપો લાગે છે, એવી ઘટનાઓ શું અટકી ગઈ, અથવા તો સામાન્ય માણસ જ્યારે એમની સાથે આ ઘટના બને છે તો કેટલો નિસહાય ખુદને મહેસૂસ કરે છે. કદાચ એ વાત પણ ખીમજીભાઈ જેવા અનેક પરિવારો સિવાય વધુ સારી રીતે નહીં જાણી શકે. અમારી તમામની લાગણી એ તમામ પરિવારો સાથે જેને સિસ્ટમની આટલી ગંભીર બેદરકારીના કારણે મોભી ગુમાવ્યા, પૂરો પરિવાર ગુમાવ્યો, અપેક્ષા રાખીએ અને આ ક્વેશ્ચન માર્ક સાથે સવાલ પણ જનતા પર છોડીએ છીએ અને સરકાર પર કે 30 ઓક્ટોબર 2022 થી 30 ઓક્ટોબર 2023 આ ઘટના બાદ એક વર્ષમાં આપણે બોધપાઠ શું લીધો. ધન્યવાદ વાસુદેવભાઈ, ખીમજીભાઈ, વિનોદભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચા માટે હાલ બસ આટલું જ. નમસ્કાર.